અમદાવાદના સ્લમ અને શ્રમજીવી વિસ્તારમાં માદક પદાર્થોના સેવનનું પ્રમાણ એટલી ચિંતાજનક રીતે વધી રહ્યું છે કે યુવાનો અને પરિવારજનો બરબાદીની ગર્તામાં ધકેલાઈ ચૂક્યા છે. પોલીસની આંખ આડા કાન કરવાની વૃત્તિને કારણે હવે પોલીસની કામગીરી સ્વૈચ્છિક સંગઠનો કરી રહ્યા છે. શહેરના રામદેવનગરમાં ચાલતી દારૂ અને ગાંજાની પ્રવૃત્તિ બંધ કરવા માટે સ્થાનિક મહિલાઓએ રેલી કાઢી. સમુદાય સમર્થન મંચના નેજા હેઠળ આ વિસ્તારની મહિલાઓએ વિવિધ બેનર સાથે રેલી કાઢીને પોલીસ અને સરકારને ઢંઢોળવાનો પ્રયત્ન કર્યો હતો. હજાર ઉપરાંત ત્યાં પરિવારો ત્યાં વસે છે અને કેટલાય વર્ષોથી ત્યાં દારૂ અને ગાંજાનું બહુ જ મોટું દૂષણ ત્યાં છે અને બહેનોથી લઈ અને એટલે બધા જ પરેશાન છે. અને એવું છે કે ઘરમાં એક વ્યક્તિ પીવાનું શરૂ કરે અથવા ગાંજો લેવાનું શરૂ કરે તો એના પછીથી એના છોકરાઓને એ પાસ ઓન થતું થતું થર્ડ જનરેશન સુધી પહોંચી જાય એવી પરિસ્થિતિ થઈ છે. બીજું, ગાંજો દારૂ એ વસાહતના લોકો જ પીવે છે, પણ ગાંજો છે તે વસાહત અને વસાહત સિવાય બહારના લોકો, યંગસ્ટર્સ ખાસ તો કોલેજમાં ભણતા હોય એવા લોકો ખૂબ લેવા માટે આવે છે. એટલે જાણે હબ થઈ ગયું હોય એવી આખી અહીંયાની પરિસ્થિતિ છે. શરમજનક વાત તો એ છે કે સેટેલાઇટ પોલીસ સ્ટેશનની સામે જ રામદેવનગર આવેલું છે અને ત્યાં જ આ દૂષણ ચાલી રહ્યું છે. પોલીસે કામગીરી તો ન કરી પરંતુ સ્વૈચ્છિક સંગઠન દ્વારા રેલીના આયોજનને મંજૂરી પણ નહોતી અપાઈ. જોકે આમ છતાં આ રેલી યોજાઈ અને સફળતાપૂર્વક પૂર્ણ પણ થઈ ત્યારે જાણે સેટેલાઇટ પોલીસને ડાપણની દાઢ ફૂટી હોય એ રીતે સેટેલાઇટ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો કાફલો પહોંચ્યો હતો અને લોકલને અપીલ કરી કે આવી કોઈ પ્રવૃત્તિ કરતું હોય તો માહિતી આપે. એની સાથે સાથે સદવિચાર પરિવારને અમારી એ પણ વિનંતી છે, એમનો જે પ્રયત્ન છે કે અહીંની જે ભૌગોલિક પરિસ્થિતિ છે એમાં જે પોલીસ હેડ માટે એન્ટર થાય છે તો છેલ્લે સુધી ખબર પડી જાય છે, તો સ્થાનિક લોકો પણ જો આમાં સાથ આપે છે, અત્યારે જેમ સાથ આપ્યો સાથ આપે તો આ પ્રવૃત્તિને બિલકુલ સદંતર નાબૂદ કરવામાં પોલીસે સફળતા મળે અને બહુ સારી રીતે આપણે બહુ ખૂબ જ વહેલી તકે આ પ્રવૃત્તિને બંધ કરાવી શકીએ. અમદાવાદના રામદેવનગર વિસ્તારમાં દારૂ તથા ગાંજાની પ્રવૃત્તિઓને કારણે પરિવારોમાં વિનાશની પરિસ્થિતિ સર્જાયેલી છે. આ અંગે જે આ વિસ્તારની મહિલાઓએ છે તેઓએ બંધ પોકાર્યું છે અને તેઓના પુરુષોને દારૂ તથા ગાંજાના વ્યસનમાંથી મુક્ત કરાવવા માટે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. વિચરતી સમુદાય સમર્થન મંચના નેજા હેઠળ આજે આ જે વિસ્તારની મહિલાઓ છે તેઓ દ્વારા એક વિરોધ પ્રદર્શનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિસ્તારની સંખ્યાબંધ મહિલાઓ આ પ્રોટેસ્ટની અંદર જોડાય છે. આ રામદેવનગરની અલગ અલગ જે વસાહતો છે, જે ગલીઓ છે તેની અંદર આ મહિલાઓ ફરી છે. વિવિધ બેનરો છે, આ બેનરો જોઈ રહ્યા છો. આપના પોતરા માટે દારૂ ગોંજા માટે હટાવો, ગાંજાના ધુમાડામાં બળી રહ્યું છે જીવતર. આ રીતે કેટલાય ઉજળી ગયા માવતર અમે થયા. ભવાની દારૂ હવે જવાની જાગૃતિ માટેનો પણ એક પ્રયાસ છે કે લોકો આ દારૂ અને ગાંજાની જે પ્રવૃત્તિઓ છે તેની સાથે સંકળાયેલી જે વ્યક્તિઓ છે તેઓને ખુલ્લી પાડે અને જે સેવન કરનારા જે પુરુષો તથા યુવાનો છે તે આ વ્યસનથી મુક્ત બને. હવે જોવાનું એ છે કે વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, એક જાગૃતિનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને સરકારની આંખ ઉગાડવાનો પ્રયાસ કર્યો છે, તો શું આ કાર્યક્રમ થકી સરકાર અને પોલીસની આંખ ઉગરે છે કે કેમ અને આ વિસ્તારની અંદરથી દારૂ અને ગાંજાની જે પ્રવૃત્તિ છે તેનું અંત આવે છે કે કેમ? કેમેરામેન ચિરાગ રાવલ સાથે યુનુસ ગાઝી, TV9, અમદાવાદ.